हेलो फ्रेंड्स, हूँ छू हार्दिक पटेल, आइकॉन एंजीनियरिंग ट्यूशन क्लासेस चैनल में आपनु स्वागत है। विद्यार्थी मित्रों, डिप्लोमा सेमिस्टर थ्री मिकेनिक्स ऑफ स्ट्रक्चर मॉस जो सीविल ब्रांच की अंदर आया है। विद्यार्थी मित्रों, जोड़े जोड़े मिकेनिकल ब्रांच की अंदर सॉम आया है, पर फक्त फरक फक्त बे चेप्टर है। तो आज पेपर सीविल विद्यार्थी मित्रों ने उपयोगी है, एटलूज उपयोगी मिकेनिकल स्टूडेंट। तो आप मॉडल पेपर वन तमारा समक्ष रजू कर रहा है। चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब कर दो, बेल आइकन ऑन कर दो, जेथी नवा वीडियो आए तरत नोटिफिकेशन आ जाए। विद्यार्थी मित्रों, ओके, आज मॉडल पेपर है ये खूब उपयोगी थे। विद्यार्थी मित्रों, जीटीयू एक्जाम आप एक व्हाट्सअप ग्रुप चलाई रही है, जो हजी सुधी तुम जॉइन ना थे तो फटाफट व्हाट्सअप ग्रुप की अंदर जॉइन थी जासो, जेथी नवा वीडियो आए तरत नोटिफिकेशन आ जाए। बेल आइकन ऑन कर दो विद्यार्थी मित्रों, एनी अंदर तमने मटेरियल लिंक पण प्रोवाइड करवामां आवशे। ओके, क्लियर। तो आज मॉडल पेपर आप जुए तो मॉडल पेपर आखू न्यू पेपर स्टाइल प्रमाण बनालू है। तमारो ये सब्जेक्ट कोड है मॉस जी सको, एनो सब्जेक्ट कोड है 4330602। ओके, 70 मार्क्स नो पेपर है, 2.3 कलाक लगे, 2.30 मिनिट नो टाइमिंग रहे। अब आप जुए मॉडल पेपर, तो मॉडल पेपर की अंदर जो है पेटर्न एज है 3-4-7 ने पेटर्न रहे, आम एमसीक्यू के कहीं नहीं आए। हमें फर्स्ट तमारो जे क्वेश्चन छे ए मिकेनिकल स्विच बन्ने ब्रांच नी अंदर काम आपे हो छे, डायोड ने विचलन डिफ्लेक्शन आपो 3 मार्क्स नी अंदर। एना पछी जे तमने एक बीम लीधो छे 1.5 मीटर लांबी बहुधारण बीम मुक्त छेड़ा पर 20 किलोमीटर नो बिंदु पार लागे छे, जो ई बराबर 2×10^5 न्यूटन पर एमएम स्क्वायर होय, आई आपेलो छे 4.5×10^8 एमएम नी फोर होय, तो बीमना मुक्त छेड़ा पासे ढाल अने विचलन ની કિંમત શોધવાની છે। આ બંને બ્રાન્ચની અંદર આવે છે એટલે આ બંને બ્રાન્ચ માટે ઉપયોગી છે। ઓકે, એના પછી સી, તો સી ની અંદર વાત કરીએ, એક સિમ્પલી સપોર્ટેડ બીમ છે 3.5 mm લાંબો છે, એના ઉપર 30 કિલોન્યુટન નો ફ્રી એન્ડ ઉપર લાગે છે, એટલે કે 30 કિલોન્યુટન નો બિંદુ બાર લાગે છે, તેના સમગ્ર ગળા ઉપર 12 કિલોન્યુટન પ્રતિ મીટર નો સમવિપરીત એટલે યુડીએલ લોડ પણ લાગે છે। હવે જો E बराबर 2×10^5 न्यूटन पर एमएम स्क्वायर हो, आई आपी दीधो छे, तो बीम नो मुक्त छेड़ा पासे ढाल अने विचलन शोधवानो छे। એટલે કે એ કેન્ટિલીવર બીમ છે અને યુડીએલ લોડે લાગે છે અને પોઈન્ટ લોડે લાગે છે, ધ્યાન રાખજો। એના માટેનું સૂત્ર થશે, એના ફોર્મ્યુલા ખાસ યાદ રાખવી પડશે, સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ પોઈન્ટ લોડ, સિમ્પલી સપોર્ટેડ બીમ યુડીએલ લોડ, સિમ્પલી સપોર્ટેડ બીમ પોઈન્ટ લોડ વિથ યુડીએલ લોડ, આ ત્રણ સૂત્રો છે। એ જ રીતે કેન્ટિલીવર બીમ પોઈન્ટ લોડ, કેન્ટિલીવર બીમ યુડીએલ લોડ, કેન્ટિલીવર બીમ પોઈન્ટ લોડ વિથ યુડીએલ લોડ, આ સૂત્રો છે, બંને બ્રાન્ચની અંદર આવે છે। હવે ઘણા વિદ્યાર્થી મિત્રો મને ક્વેશ્ચન કરતા છે, સર કેટલા માર્ક્સની થિયરી પૂછાશે, કેટલા માર્ક્સના એક્ઝામ્પલ પૂછાશે? તો મિત્રો, 3 માર્ક્સની અંદર મોસ્ટલી થિયરી હોઈ શકે છે અને 7 માર્ક્સની અંદર મોસ્ટલી એક્ઝામ્પલ હોઈ શકે છે, ક્લિયર। હવે વાત કરીએ સી, સી ની અંદર એને એવું કીધું છે કે આકૃતિમાં દર્શાવેલા સળિયાની લંબાઈમાં થતો ફેરફાર શોધવાનો છે, જે ઈ બરાબર આપી દીધો છે 2×10^5 ન્યૂટન પર એમએમ સ્ક્વેર, એટલે તમને અહીંયા એક સળિયો આપેલો છે, જોઈ શકો છો આ સળિયાની અંદર લંબાઈમાં થતો ફેરફાર, તો અહીં એક સળિયો આપી દીધો છે, આ સળિયાની અંદર લંબાઈમાં થતો ફેરફાર શોધવાનો છે, એના એલ પણ અલગ અલગ છે, એટલે કે આ L1 થઈ જશે, આ L2 થઈ જશે, આ L3, અહીંયા ડાયામીટર આપી દીધો છે, અહીંયા D1, D2 અને D3 અલગ અલગ આપી દીધા છે, એટલે એરિયા શોધવું પડશે, અહીંયા ફોર્સ લાગતા અલગ અલગ છે, એટલે કે આ પાર્ટ 1, આ પાર્ટ 2 અને પાર્ટ 3 અલગ અલગ આપી દીધા છે, ફ્રી બોડી ડાયાગ્રામ દોરવું પડશે, એનો ફ્રી બોડી ડાયાગ્રામ આ રીતનો થશે, 1, 2 અને 3 લઈ લેશો, 150 કિલોમીટર લાગે છે, અહીંયા 150 એટલે ટેન્સાઇલ ફોર્સ થઈ જશે, આ પણ ટેન્સાઇલ ફોર્સ થઈ જશે, કેટલું 100। ઓકે, હવે અહીંયા જોઈએ તો આ 150 આના માટે શું છે, 150 આના માટે ટેન્સાઇલ, પણ આના માટે કોમ્પ્રેસિવ છે, હવે એમાંથી 130 બતાવી દીધું છે, તો આ શું થઈ જશે તમારું 20 કોમ્પ્રેસિવ, ક્લિયર। ઓકે, તો આ ટાઈપનો ડાયાગ્રામ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 100% પૂછાયા છે, બંને બ્રાન્ચની અંદર પૂછાશે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો। ઓકે, ચલો એના પછી વાત કરીએ, ક્વેશ્ચન નંબર 2 એ પ્રતિબળ તેમજ વિકાર સમજાવવાનો છે 3 માર્ક્સ ની અંદર। પછી એક પોલાદના સળિયાની લંબાઈ 3 મીટર છે, વ્યાસ 30 mm છે, તેના ઉપર 70 કિલોન્યુટન નું અક્ષીય ખેંચાણ બળ લાગે છે, સળિયામાં પ્રતિબળ વિકાર લંબાઈમાં થતો ફેરફાર શોધવાનો, ડેલ્ટા L શોધવાનો છે, ન્યુ શોધવાનો છે। ઓકે, તમારે ખાસ ધ્યાન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। પછી આકૃતિ 2 માં દર્શાવેલ ટી સેક્શન નું જડત્વ ધૂણ શોધવાની છે, સી સે તમને ટી સેક્શન આપી દીધું છે, ટી સેક્શન નો તમારે શું શોધવાનો છે, જડત્વ ધૂણ શોધવાનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો।
આ ટી સેક્શન નો મે શીખવાડેલો છે, ડિસ્ક્રિપ્શન માં લિંક મૂકેલી છે, જો ના ફાવતા હોય તો એક્ઝામ્પલ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટી સી છે, એલ સેક્શન છે, પછી સી સેક્શન સોરી આઈ સેક્શન છે, એમાંથી એક એક્ઝામ્પલ 100% હશે હશે ને હશે. ક્લિયર? ઓકે, એના પછી વાત કરીએ તો નેક્સ્ટ અહીંયા સમાંતર અક્ષ પ્રમેય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 3 માર્ક્સ ની અંદર પૂછેલો છે, મોસ્ટ એન્ડ મોસ્ટ બંને બ્રાન્ચ ની અંદર. એના પછી આરસીસી ના 300 mm x 300 mm નો એક સ્તંભ છે જેમાં 12 mm વ્યાસના કેટલા 8 સળિયા મૂકેલા છે. જો કોન્ક્રીટ અને લોખંડ માટે માન્યતા પ્રતિબળ અનુક્રમે 5 Nm/mm² અને 190 Nm/mm² હોય તો સ્તંભ દ્વારા વહન થતો કુલ ભાર શોધવાનો છે. કોમ્પોઝાઇટ સેક્શન નો એક્ઝામ્પલ છે. ઓકે, ક્લિયર? પછી આકૃતિમાં દર્શાવેલ ચેનલ સેક્શન મેં આમાં તમને જે ચેનલ સેક્શન બતાવી એનો શોધવાનો છે, જલદ વધુ IXX અને IYY, તો 7 માર્ક્સ ની અંદર. ક્વેશ્ચન નંબર 3 વાત કરીએ તો પટડા અને કેન્ચી વચ્ચેનો તફાવત સમજાવવાનો છે, બીમ અને સ્ટ્રસ્ટ વચ્ચેનો, ફક્ત સિવિલ વિદ્યાર્થી મિત્રો માટે છે. પછી અહીંયા એક સાદી રીતે ટેકવાયેલો પટડો જેનો ગોળ ગારો 4 મીટર છે, તેનો આર્ચેડની લંબાઈ 300 mm તથા ઊંચાઈ 600 mm હોય તો સમગ્ર ગારા ઉપર 3 કિલોમીટરનો સમ વિપરીત ભાર અને 9 કિલોન્યુટનનો બિંદુ ભાર પટડાની મધ્યમાં લાગતો હોય તો પટડામાં ઉદ્ભવતું નમ્ન પ્રતિબળ શોધવાનું છે. એટલે કે ફાઇન્ડ શું કરવાનું છે, બેન્ડિંગ સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી આકૃતિમાં દર્શાવેલા પટડા માટે કર્તન બળ અને નું એટલે કે SFBF શોધવાનું છે, 7 માર્ક્સ ની અંદર પૂછેલો છે, તો એની ફિગર જોઈ લઈએ આપણે. તો આ જે તમને ફિગર બતાવેલી છે એના માટેની છે, જોઈ લો. અહીંયા કેન્ટિલીવર બીમ આપેલો છે અને હું એ કહી દઉં છું, આ બી કહી દઉં છું અને આ સી પોઈન્ટ થઈ જશે તમારા. ક્લિયર? એના ઉપર 5 કિલોન્યુટનનો શું લાગે છે, યુડીએલ લોડ લાગે છે અને 10 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ લાગે છે. ક્લિયર? ઓકે, હવે જોઈએ ક્વેશ્ચન નંબર 3. તો લંબચોરસ આર્ચિકમાંથી મહત્તમ કર્તન પ્રતિબળ સરેરાશ અને કર્તન પ્રતિબળ કરતા 1.5 ગણો હોય તો તેમ સાબિત કરવાનો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? થિયરી છે. એના પછી અહીંયા તમને અલગ અલગ લંબચોરસ ચોરસ ત્રિકોણ ટી સેક્શન માટે કર્તન પ્રતિબળના ડાયાગ્રામ પૂછાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો 4 માર્ક્સ ની અંદર. ઓકે, થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી આકૃતિમાં દર્શાવેલા પટડા માટે કર્તન પ્રતિબળ એટલે કે SFBF શોધવાનો છે, જે કેન્ટિલીવર બીમ આપેલો છે નીચે છે. ઓકે, ક્વેશ્ચન નંબર 4A. તો કોલમના છેદાઓની જુદી જુદી શરતો માટે ઇફેક્ટિવ લેન્થ નું સૂત્ર જણાવવાનું છે, એટલે કે ઇફેક્ટ ઓફ લેન્થ ના અલગ અલગ સૂત્રો, જે કેન્ટિલીવર માટે શું થતું હોય છે. ઓકે, એના માટેના અલગ અલગ બતાવેલા છે. એના પછી વાત કરીએ એક્સપ્લેન ડિફરન્ટ બિટવીન લિનિયર સ્ટ્રેસ અને લિટરેચર સ્ટ્રેસ, 4 માર્ક્સ ની અંદર. પછી બીમ પર લાગતા જુદા જુદા પ્રકારના ભાર બિંદુને આધારના આકૃતિ દોરી સમજાવવાની છે, ટાઈપ્સ ઓફ લોડ, ટાઈપ્સ ઓફ બીમ એન્ડ ટાઈપ્સ ઓફ સપોર્ટ, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? એના પછી વાત કરીએ તો અહીંયા એક્સપ્લેન એનાલિસિસ ઓફ સિમ્પલ ટ્રસ્ટ કરવાનો છે, એના માટેના ધારણાઓ લખવાની છે 3 માર્ક્સ ની અંદર, એ ફક્ત સિવિલ વિદ્યાર્થી મિત્રો માટે આવે છે. પછી હુકનો નિયમ લખી અને સ્થિતિસ્થાપકતા માપાંક બંને બ્રાન્ચ ની અંદર છે, 4 માર્ક્સમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? પછી આકૃતિમાં દર્શાવેલ કેચીના તમામ મેમ્બર્સમાં ઉદ્ભવતા બળ શોધવાના છે, એ ફક્ત ને ફક્ત સિવિલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આવે છે, એટલે અહીંયા એનો બીમ શોધવાનો છે, અહીંયા બતાવેલો છે. ક્લિયર? આની અંદર. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 5. તો ક્વેશ્ચન નંબર 5 ની અંદર પ્રતિમાન બિંદુ અને પ્રતિરોધ અર્થાત મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ 3 માર્ક્સ ની અંદર વ્યાખ્યા આપવાની છે. બેન્ડિંગ થિયરીની અનુધારણાઓ લખવાની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 4 માર્ક્સ ની અંદર. એના પછી એક 5 મીટર લાંબો સાદી રીતે ટીકવેલો લંબચોરસ આડછેદ ધરાવતો બીમ છે, તેની કુલ લંબાઈ 50 કિલોન્યુટન પરનો સમ વિપરીત ભાર લાગે છે, 100 કિલોન્યુટન બિંદુ મધ્યમાં લાગે છે, તો મધ્ય મહત્તમ નમ્ન પ્રતિબળનું મૂલ્ય 250 ન્યૂટન પર mm² થી વધતું ના હોય તો બીમના આર્ચિતની પહોળાઈ અને ઊંચાઈ શોધો, આર્ચિતની ઊંચાઈ તેની પહોળાઈ કરતા બમણી છે, એટલે તમારે એની એલ બી અને ડી શોધવાની છે. ક્લિયર? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી કોલમ અને સ્ટ્રસ્ટ વચ્ચેનો તફાવત, વેરી એન્ડ વેરી ગીવ ડિફરન્ટ બિટવીન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 3 માર્ક્સ ની અંદર. પછી ટૂંકા કોલમ અને લાંબા કોલમની વ્યાખ્યા આપવાની છે, એની શરત પણ શું છે, એલી વાળી. ઓકે, અને આકૃતિ નંબર 7માં દર્શાવેલ ટ્રસ્ટના બધા જ મેમ્બર માટે મેથડ ઓફ જોઈન્ટ અથવા ગ્રાફિકલ મેથડ, બંનેમાંથી એક પણ પૂછી શકે છે અથવા બંને મેથડ પૂછી શકે છે બળ શોધવાના, જે ગ્રાફિકલ મેથડ થી બંનેથી, તો એનો અહીંયા ફિગર બતાવેલી છે. ઓકે, ક્લિયર?
तो आ बने मेकेनिकल ब्रांच नी अंदर आवता नथी पण सिविल ब्रांच नी अंदर आवे छे। तो आ पेपर ए बने माटे मोस्ट इम्पोर्टंट छे विद्यार्थी मित्रों। आने पीडीएफ आपणे कोर्स नी अंदर अपलोड करी दीधी छे। हजी सुधी तमे कोर्स परचेस ना कर्यो होय तो डिस्क्रिप्शन मां लिंक मूकेली छे, फटाफट चेक करी लेशो। अने आवा नवा वीडियो मेळववा માંગતા હો, ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેશો। વિદ્યાર્થી મિત્રો, આ જે મોડેલ પેપર છે ખૂબ જ ઉપયોગી છે। આના પછીનો મોડેલ પેપર 2 આપણે અપલોડ ટૂંક જ સમયની અંદર કરવાના છે। તો આ મોડેલ પેપર ખાસ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી દેજો, જેથી તમને કોઈ તકલીફ ના પડે। ઓકે, આશા રાખું છું આની અંદર તમને ખૂબ જ ઉપયોગી થશે। આવા નવા જ વિડીયો સાથે નવા દિવસે મળીશું। ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો। જય હિન્દ।